નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. સામાજિક વિજ્ઞાનનો પાઠ 3 એમના પ્રશ્નોત્તરીની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ, જેમના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ કરાવી દીધી છે. તો ત્યાંથી તમે એ દરેકે દરેક પાઠને રિફર કરી શકો છો, અને હું રિકમેન્ડ કરીશ કે એ દરેકે દરેક પાઠને તમે રિફર કરી જાઓ અને પછી જ એમસીક્યુ તૈયાર કરશો તો વધારે તમને ખ્યાલ આવશે. ઉપરાંત બીજી એક સૂચના એ પણ આપવાની કે અહીં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો હોવાને કારણે હું દરેકે દરેક જવાબ ટીક કરી દઈશ, અને જ્યારે એક સ્લાઇડ આપણી પૂરી થાય ત્યારે તમારે વિડીયો પોઝ કરી અને સ્ક્રીનશોટ લઈ લેવાનો રહેશે. તો શરૂ કરીએ આપણે. પ્રથમ પ્રશ્ન, પાષણને છીણી અને હથોડી વડે કોતરી આકાર બનાવવાની કળા એ કયા નામે ઓળખાય છે? તો એ શિલ્પકલાના નામે ઓળખાય છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટેનો શબ્દ છે વાસ્તુ. આના પરથી જ આપણે વાસ્તુશાસ્ત્ર એ શબ્દ લાવેલા. પ્રાચીન ભારતના નગરોના મુખ્ય વિભાગો એમાં એક વિભાગ ન હતો, એટલે જે મુખ્ય નગરો હતા એ નગરોની અંદર ભાગ પાડેલા હતા. એમાંથી એક ભાગ કયો ન હતો? તો કે નગરના સૈનિકોને આવાસ ધરાવતું વચ્ચેનું નગર, એટલે કે સૈનિકો માટે જે જગ્યા હતી એ નગરમાં બરાબર વચ્ચે હતી નહીં. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું? તો મોહેંજોદડોનું નગર આયોજન સૌથી શ્રેષ્ઠ હતું. કયા નગરના રસ્તાઓ ઘણા સુવિધાજનક અને આધુનિક હોવાનું માનવામાં આવે છે? તો મોહેંજોદડોના જ રસ્તાઓને આધુનિક મનાય છે. મોહેંજોદડો નગરની આગવી વિશેષતા કઈ હતી? તો એ વિશેષતા હતી ભૂગર્ભ ગટર યોજના. એના કારણે જ એ નગરને આધુનિક નગર તરીકે પણ ઓળખવામાં આવે છે. મોહેંજોદડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા કયા સ્થળે જોવા મળે છે? તો ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ પર આ પ્રકારની ગટર યોજના જોવા મળી છે. મોહેંજોદડો શહેરના રસ્તાઓની પહોળાઈ કેટલી હતી? તો આ રસ્તાઓની પહોળાઈ 9.75 મીટર જેટલી હતી. કયા સમયના નગરોનું આયોજન સુવ્યવસ્થિત હતું? તો જે હડપ્પીય સંસ્કૃતિ છે એ હડપ્પીય સંસ્કૃતિના સમયના નગરોનું આયોજન એ સુવ્યવસ્થિત હતું. ગુજરાતમાંથી મળી આવેલ હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા એ કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લામાં ખદીર બેટ પર આવેલું છે. ધોળાવીરા એ ક્યાં આવેલું છે? તો હમણાં જ તમને કહ્યું એ પ્રમાણે ખદીર બેટ પર. લોથલ એ કયા જિલ્લામાં આવેલું છે? તો કે અમદાવાદ જિલ્લામાં આવેલું છે, ધોળકા તાલુકો લાગશે. લોથલ એ ખંભાતના અખાતથી કેટલા કિલોમીટર દૂર છે? તો 18 કિલોમીટર દૂર છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ભગવાન બુદ્ધના અવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધ ગોળાકાર ઇમારત બનાવવામાં આવતી તે શું કહેવાય છે? તો તેને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. કયો સ્તૂપ સમ્રાટ અશોકના સમયમાં રચાયેલો નથી? તો પીપરાવાનો સ્તૂપ એ સમ્રાટ અશોકના સમયમાં નથી રચાયો. કયા રાજાનો સમય એ બૌદ્ધ ધર્મની જાહો જલાલી અને શિલ્પ સ્થાપત્ય કલાનો યુગ હતો? તો અશોકનો જે સમય છે, મૌર્ય સમ્રાટ અશોક એમનો સમય એ બૌદ્ધ ધર્મ માટે સારો એવો સમય હતો. મધ્યપ્રદેશમાં આવેલો કયો સ્તૂપ છે? તો સાંચીનો સ્તૂપ છે, જે કરન્સી નોટ પર સ્થાન ધરાવે છે. ગુજરાતમાં કયો સ્તૂપ છે? તો કે દેવની મોરીનો સ્તૂપ છે. સાંચીનો અસલ સ્તૂપ શેનો બનેલો હતો? તો જે ઓરિજિનલ સ્તૂપ હતો એ ઈંટોનો બનેલો હતો. મૌર્ય યુગમાં રચાયેલો કયો સ્તૂપ હાલના સ્તૂપ કરતા કદમાં અડધો હતો? તો એ સાંચીનો સ્તૂપ જે છે એ અડધો હતો. એ પછીથી જે નવો સ્તૂપ બનાવવામાં આવ્યો એનું કદ બમણું કરી દીધું. કયો બૌદ્ધ સ્તૂપ એ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે? તો જે સાંચીનો સ્તૂપ છે એ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે. સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલિંગ એને કયા નામે ઓળખાય છે? તો એ હર્મિકાના નામે ઓળખાય છે. સમ્રાટ અશોકે સ્તંભલેખો પર શું કોતરાવ્યું હતું? તો ધર્માજ્ઞાઓ કોતરાવી હતી. સ્તૂપની ચારે બાજુ રચાયેલા ગોળાકાર રસ્તા એને શું કહેવામાં આવે છે? તો ચારે બાજુનો ગોળાકાર રસ્તો જ્યાંથી પરિક્રમા થતી એને મેધી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મંદિર અને પૂજાના સ્થળોએ આવેલા ગોળાકાર રસ્તા એને શું કહેવામાં આવે છે? તો એને પ્રદક્ષિણા પથ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને જે ગર્ભગૃહ હોય છે એ ગર્ભગૃહની ચારે તરફ આ પ્રકારના રસ્તાઓ જોવા મળે છે. મૌર્ય યુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો કયો છે? તો મૌર્ય યુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો એ સારનાથનો સ્તૂપ છે. ધર્માજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો એ કોણે બનાવડાવ્યા હતા? તો સમ્રાટ અશોકે બનાવડાવેલા. સારનાથના સ્તંભની ટોચ પર
क्या प्राणी की आकृति है? तो सिंहनी आकृति है। नेक्स्ट 29मो प्रश्न जोईए, तो सम्राट अशोकना स्तंभलेखोनी लिपि कई हती? तो ए लिपि जे हती ए ब्राह्मी लिपि हती। आ उपरांत एने पाली अने प्राकृत भाषा में पण स्तंभलेखो पर कोतरकाम कराव्यु हतु, परंतु लिपि पूछाय तो तमारे ब्राह्मी लिपि लखवानी रहेशे। स्तंभलेखो ए कई लिपि में कोतरावेला हता? तो अहीं पण जवाब तमारो ब्राह्मी लिपि ज आवशे। सारनाथना स्तंभनी टोच पर केटला सिंहोनी आकृति छे? तो चार सिंहोनी आकृति छे। भारतना राष्ट्रीय प्रतीक तरीके नीचेनामांथी कया एक प्रतीकने स्थान आपवामां आव्युं छे? तो के चार सिंहोनी आकृति एने स्थान आपवामां आवेलुं छे। भगवान बुद्धना उपदेशनुं स्थळ क्यूँ छे? तो के सारनाथ एमना उपदेशनुं स्थळ छे। सम्राट अशोकनो शिलालेख गुजरातमां कया पर्वतनी तळेटीमां जोवा मळे छे? तो जूनागढ़ खाते गिरनार पर्वतनी तळेटीमां जोवा मळे छे। अमरावतीनो स्तूप ए कई शैलीनो छे? तो द्रविड़ शैलीनो छे। कयो स्तूप द्रविड़ शैलीनो उत्तम नमूनो गणाय छे? तो अमरावतीना स्तूपनी साथे साथे नागार्जुन कोंडानो स्तूप पण द्रविड़ शैलीनो उत्तम नमूनो छे। मित्रों अलगथी कहीं तमारे याद नथी राखवानुं, दक्षिण भारतनी अंदर द्रविड़ शैली खूब ज प्रख्यात छे। तो तमारो अमरावतीनो स्तूप अने नागार्जुन कोंडानो स्तूप आ बंने क्यां आवेला छे? दक्षिण भारतमां। एटले त्यांना मंदिरो अने स्तूप ए बंने द्रविड़ शैलीने फॉलो करे छे। नागार्जुन कोंडानो स्तूप कई शैलीनो छे? तो के द्रविड़ शैलीनो छे। कयो युग भारतीय कलानो सुवर्ण युग तरीके ओळखाय छे? अथवा तो कहेवाય છે તો गुप्त युगने सुवर्ण युग तरीके ओळखવામાં આવે છે। भारतीय गुप्तकालीन कलाना सर्वोत्तम नमूनाओ ए कया छे? तो जे भारतीय गुप्तकालीन गुप्त समय में जे रचनाओ थयेली तेमां विष्णुना वराह स्वरूपनी प्रतिमा अने महावीर स्वामीनी प्रतिमा ए सर्वोत्तम नमूनाओ छे। अजंता इलोरानी गुफाओ क्यां आवी छे? तो औरंगाबाद खाते आवेली छे। उदयगिरी खंडगिरी नीलगिरी अने बाघनी गुफाओ आ कया शहर पासे आवेली छे? तो के भुवनेश्वर ओडिशा पासे ए आवेली छे। भारतना कया स्थापत्यो मनुष्यकृत सौंदर्य धामो गणाय छे? तो जे गुफा स्थापत्यो छे ए मनुष्यकृत सौंदर्य धाम छे, कारण के संपूर्णपणे मानव निर्मित छे। एलिफंटानी गुफाओ ए क्यां आवेली छे? तो के मुंबई पासे दरियानी अंदर ए आवेली छे। त्यारबाद सम्राट अशोकना जे गुफा लेखो छे ए गया थी 16 माइल दूर आवेला कया पहाड़नी त्रण गुफाओनी दीवाल पर कोतरायेला छे? समग्र भारत में अलग अलग जगह गुफा लेखो मळी आवे छे, तो एमां जे गया नामनुं शहर छे त्यांथी 16 माइल दूर कया पहाड़नी त्रण गुफाओनी दीवाल पर आपणने ए मळी आव्या छे? तो बर्बर अथवा तो बार बार पण लखी शको छो। ए पछी दार्जिलिंगनी गुफाओ ए क्यां आवेली छे? तो तमने ख्याल ज छे दार्जिलिंग असममां आवेलुं छे, एटले गुफाओ पण क्यां आवेली छे? असम खाते आवेली छे। नेक्स्ट प्रश्न छे, गुजरातमां जूनागढमां बावा प्यारानां गुफा समूहमां केटली गुफाओ छे? तो अहीं 16 गुफाओनो समूह आवेलो छे। गुजरातमां जूनागढनी कई गुफाओ ए बे माळनी छे? तो जे ऊपरकोटनी गुफा छे ए बे माळ धरावे छे। गुजरातमां राजकोटथी 70 किलोमीटर दूर गोंडल पासे कई गुफाओ शोधाय छे? तो राजकोटनी अंदर नाम आवे तो तमारे खंभालीड़ा ऊपर टीक लगावानी रहेशे। गुजरातमां शेत्रुंजी नदीना मुख पासेथी भावनगर जिल्लामां कयो डूंगर आवेलो छे? जे शेत्रुंजी नदीनुं मुख छे त्यां भावनगर जिल्लानो कयो डूंगर छे? तो ए तमारो तळाજાનો ડુંગર કહેવાશે। ગુજરાતમાં જૂનાગઢના સાણા ડુંગર ઉપર કેટલી ગુફાઓ આવેલી છે? તો 62 ગુફાઓ સાણા ડુંગર પર મળી આવી છે। ગુજરાતના જાણીતા સાહિત્યકાર શ્રી કેકા શાસ્ત્રી એમણે કઈ ગુફાઓ શોધી હતી? તો કચ્છની ખાપરા કોડિયાની ગુફા શોધવાનું બહુમાન એમના ફાળે જાય છે, જ્યાં એક જ પથ્થરમાં કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે। આ સ્તંભના શિરોભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહાકૃતિ છે। આ ગુફા કઈ છે? તો આ ગુફા કડિયા ડુંગરની ગુફા તરીકે પ્રચલિત છે। ખાસિયત શું છે? તો બે શરીર અને એક મુખ। એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલા જગવિખ્યાત રથ મંદિરો એ કયા યુગની આગવી ઓળખ છે? તો આમનો જવાબ તમારો આવશે પલ્લવ વંશ। પાંડ્ય અને પલ્લવ વચ્ચે કન્ફ્યુઝન નહીં કરતા, પલ્લવ વંશની એ રચનાઓ છે। કૈલાસનાથનું અને વેંકટ પેરુમલનું મંદિર આ બંને મંદિરો ક્યાં આવેલા છે? તો બેલુર ખાતે આ બંને મંદિરો આવેલા છે। મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો એ કયા રાજવીઓએ બંધાવેલા
છે તો આ પણ પલ્લવ વંશ આવશે. મંદિરોના નિર્માણ ક્ષેત્રે કયા રાજાઓનું પ્રદાન એ સૌથી મોટું છે? તો પલ્લવ વંશના રાજાઓનું પ્રદાન મોટું છે. રથ મંદિરોમાં સૌથી મોટું મંદિર કોનું છે? તો કે ધર્મરાજનું છે. અને સૌથી નાનું મંદિર પૂછાય તો એ તમારું દ્રૌપદીનું આવશે. રથ મંદિરોમાં સૌથી નાનું મંદિર કોનું છે? તો દ્રૌપદીનું રથ મંદિર છે. અને નીચે દર્શાવેલું જે ચિત્ર છે તો આપણો એ રાષ્ટ્રીય ચિહ્ન છે, તો એના પરથી પ્રશ્ન પૂછી શકાય કે સ્તંભક શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો સારનાથનો સ્તંભ છે. હવે નીચે પૈકી કઈ બાબત આ સ્તંભમાં અંકિત કરેલી નથી? તો એમની અંદર જે બાબત અંકિત થયેલી નથી એ તમારે શોધવાની છે. તો પહેલી બાબત છે સાત સુંઢવાળો ઐરાવત, બ્રાહ્મી લિપિમાં કોતરાયેલું લખાણ સત્યમેવ જયતે, ચાર ધર્મચક્રો અને પરસ્પર અડીને ઉભેલા ચાર સિંહ. તો નીચેની ત્રણ બાબતો એના ઉપર કોતરાયેલી છે, જ્યારે સાત સુંઢવાળો ઐરાવત આ કોતરાયેલો નથી. હાથી બનાવેલો છે પરંતુ ઐરાવત નથી. ઐરાવત એટલે સાત સુંઢવાળો હાથી. મિત્રો, અહીં આપણે પાર્ટ એક પૂરો કરીએ છીએ. નેક્સ્ટ પાર્ટની અંદર બાકી રહેલા એમસીક્યુ સાથે આપણે ફરી મળીશું.